કેમ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ભેગા થયા છીએ આજે ઇંગ્લિશ ભણવા માટે. આજે આપણે 9મા ધોરણનું સેમ 2 નું ચેપ્ટર છે ઇંગ્લિશ નું ભણવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારા માટે જ વિડિયો છે કે જે વિદ્યાર્થીઓ 9th સ્ટાન્ડર્ડ માં ભણે છે અને એ લોકો માટે આપણે 9મા ધોરણનું ઇંગ્લિશ નું ચેપ્ટર છે આજે શરૂ કરવાના છે. આજનું આપણે 9મા ધોરણનું સેમ 2 નું જે ચેપ્ટર શરૂ કરવાના છે એ છે ચેપ્ટર નંબર 9મું. ચેપ્ટર નું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, એટલે કે આકાશમાંથી આવતો મિત્ર. હવે આકાશમાંથી આવતો મિત્ર કોણ છે, એ શું કામ આવું ચેપ્ટર નું નામ રાખ્યું? મસ્ત એક પ્રકારની વાર્તા છે અને સાંભળવાની અને સમજવાની ખૂબ જ મજા આવશે. અને એક લેક્ચરમાં ચેપ્ટર છે પતે એવું નથી, એટલે આપણે બે લેક્ચર છે આપણે જ આ ચેપ્ટર માટે આપશું. પણ બહુ મસ્ત મજા છે આ વાર્તા સાંભળવાની અને તમને સમજાવી પણ જલ્દી થઈ જશે. ઇઝી ચેપ્ટર છે અને આપણે શરૂ કરીએ. વર્ડ ટુ વર્ડ ગુજરાતી શીખતા જાય, જે પ્રમાણે આપણે દરેક ચેપ્ટરમાં શીખીએ છીએ એ પ્રમાણે હું તમને આખા આખું ચેપ્ટર છે વર્ડ ટુ વર્ડ ગુજરાતી કરી અને સમજાવતો જઈશ. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન છે એ સ્ક્રીનમાં આપેલી ચેપ્ટર વાઇઝ જે ઇંગ્લિશની જે સ્ટોરીઝ છે એના ઉપર હોવું જોઈએ. એનો એક એક શબ્દ છે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે, એનું ગુજરાતી સમજવાનું છે, જેથી કરીને આખું ચેપ્ટર છે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. જોઈએ આપણે. જો ઇટ વોઝ અ કુલ વાઇન્ડ ઇવનિંગ, ધેર વર સડન ક્રિક્સ એઝ લિટલ બ્રાન્ચિસ ઓફ ધ ટ્રી બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ. ઇટ વોઝ અ કુલ એન્ડ વાઇન્ડ ઇવનિંગ, એક ખૂબ જ ઠંડી પવનવાળી સાંજ હતી. સખત પવન ફૂંકાતા પવનની ઝાડની નાની ડાળીઓ તૂટી અને નીચે પડવાનો અવાજ આવતો હતો. સડન ક્રેક્સ એટલે અવાજ આવતો હતો. શું? તો કે લિટલ બ્રાન્ચિસ એટલે ઝાડની નાની નાની ડાળીઓ છે તૂટીને પડતી હતી. હવે તમને ખબર પડી જશે આખું દ્રશ્ય કેવું છે. એક સ્ટોરી છે એટલે આમાં તમે જેટલા વધારે ઇન્વોલ્વ થશો, જેટલા વધારે આમાં અંદર ઝૂકશો, એટલી તમને વધારે મજા આવશે. બરાબર? એટલે તમને આખા આખું દ્રશ્ય સમજાઈ ગયું કે સાંજનો સમય છે, ખૂબ જ પવન ફૂંકાય છે. શિયાળાની સાંજ અત્યારે તમને ખબર જ હશે કેવી, એકદમ ઠંડો પવન ફૂંકાતો હોય અને અત્યારે તો ખૂબ જ જોરથી પવન ફૂંકાય છે કે ઝાડની નાની નાની ડાળીઓ પણ તૂટીને નીચે પડી જાય છે. આગળ જોઈએ. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેશમા છે એ તેમના ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલા ફ્લેટમાં બાલ્કનીમાં બેઠી હતી. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. તે છોકરાઓને બાગ બગીચામાં રમતા ઉપર બેઠા બેઠા જોતી હતી. ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બ્રીઝ ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી ફેલિંગ ઓન ધેર હેડ. છોકરાઓ છે મસ્ત સખત પવનની પરવા કર્યા વગર બાગમાં રમતા હતા મસ્ત રીતે, અને એના માથા ઉપર જે લીમડાના પીળા થઈ ગયેલા પત્તા છે એની માથા ઉપર પડતા હતા એનો પણ એને જરાય પરવા હતી નહીં. એટલે સખત પવન વાય છે, ઝાડના પાંદડાઓ પડે છે, પણ છોકરાઓ છે એની રમતમાં એટલા મશગુલ છે કે એને ઠંડી નહીં કે કઈ પડી નથી. આપણે પણ જયારે ક્રિકેટ રમવા જતા હોય કે કોઈ બારે આઉટડોર ગેમમાં જતા હોય તો આપણે એટલા બધા મશગુલ થઈ ગયા છે કે આજુબાજુ પવન નહીં કે આપણે કેટલો ટાઈમ નીકળી ગયો એની કઈ ખબર પડતી નથી. એકદમ આપણે રમવામાં ધ્યાનમગ્ન થઈ જતા, તેમ પણ છોકરાઓ રમતા હોય છે. અને રેશમા છે એ પોતાના ફ્લેટની પહેલા માળે બાલ્કનીમાં બેઠા બેઠા જોતી હોય છે. ધે વર ઓલ એન્જોઈંગ ધેર બોલ ગેમ. ત્યારે એ બધા લોકો પોતે દડાથી રમતા હતા, એ પોતાની દડાની ગેમથી મશગુલ હતા અને એ લોકો એન્જોય કરતા હતા. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. ઇટ ઇઝ કુલ વાઇન્ડી એન્ડ ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વાઇન્ડી યુ માઇટ કેચ અ કોલ્ડ. રેશમા અંદર આવી જા એવી એના મમ્મીએ અંદર કિચનમાંથી રાડ નાખી ઘરમાંથી કે ભાઈ તું હવે બાલ્કનીમાંથી ઘરમાં આવી જા, કારણ કે પવન બહુ હોય છે અને ખૂબ જ ઠંડી પણ છે. યુ માઇટ કેચ અ કોલ્ડ, તને કદાચ શરદી થઈ જશે. બરાબર? માં છે એને પોતાના બાળકની જેમ પરવા હોય એમ રેશમાના મમ્મીને પણ એની છોકરીની પરવા હતી અને કીધું કે બેટા તું અંદર આવતી રહે નહીં તો તને શરદી થઈ જશે. દરેક મમ્મી છે એનો આ ફેમસ ડાયલોગ હોય છે. એના પછી 5 મિનિટ્સ મોર મમ્મી, જે મમ્મીનો ફેવરિટ ડાયલોગ હોય એમ છોકરાનો પણ હોય જ. રેશમાએ પણ આપણા બધાની જેમ શું કીધું કે મમ્મી 5 મિનિટ 5 મિનિટ. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમાને પણ આ ગેમ જોવાની ખૂબ જ મજા આવતી હતી, પણ ક્યાંથી, ડિસ્ટન્સથી, અંતર ઉપર બેઠી હતી. બરાબર? એ લોકો ત્યાં રમતા હતા બાલ્કનીમાં જોતી હતી, પણ એને જોવાની પણ ખૂબ જ મજા આવતી હતી. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમાને ખૂબ જ મજા આવતી જોવાની. શું? તો કે જ્યારે છોકરાઓ એક્સાઇટમેન્ટમાં ખૂબ જ આતુરતાથી ચીસો નાખી નાખીને રમતા હોય છે એ જોવાની રેશમાને ખૂબ જ મજા આવતી. જો શું છે વિદ્યાર્થી મિત્રો, રેશમા કુડ નોટ પ્લે, રેશમા રમી શકે એમ નહોતી. શું કામ? જો
She could just sit her in wheelchair and watch the life outside from her balcony. એને ખાલી શું છે વ્હીલચેરમાં બેસી રહેતી અને પોતાની બાલ્કનીમાંથી બહાર જે જિંદગી જીવતી, બહાર જે લોકો જિંદગી જીવતા એ લોકોને જોયા કરતી. શું કામ જોબ? She was 14 years old and a spastic. એ 14 વર્ષની હતી અને એક સ્પેસ્ટિક હતી. સ્પેસ્ટિક એટલે શું? તો કે સ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ ફ્રોમ ધ બર્થ. જે છોકરાને કે જે બાળકને જન્મતાની સાથે તેના હાથ અને પગ ઉપર કંટ્રોલ ન હોય એવા બાળકોને સ્પેસ્ટિક કહેવાય. અને રેશમા છે 14 વર્ષની છોકરી આ બીમારીથી પીડાતી હતી, એટલે એ પોતે પોતાની રીતે હાલી ચાલી શકતી નહોતી, પણ એ દૂરથી બેઠા બેઠા છોકરાઓને રમવાનો આનંદ છે એ માનતી હતી. રેશમા કુડ નોટ વર્ક ઓર ઇવન બટન ઓફ હર શર્ટ. રેશમા ચાલી નહોતી શકતી, પણ એથી વધારે શું? તો કે એથી વધારે પોતાના શર્ટના બટન પણ બંધ કરી શકી એમ નહોતી. બરાબર, એના હાથ ઉપર એનો કે પગ ઉપર એનો કંટ્રોલ હતો નહીં. બટ શી કુડ ક્રાઉલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ ધ સ્પૂન ટુ ઈટ એન્ડ હેન્ડલ હર વ્હીલચેર. બરાબર, તે શું કરતી હતી કે ક્રાઉલ, ક્રાઉલ એટલે ઢસડીને ચાલતા શીખી ગઈ હતી, અને એને પોતે પોતાની રીતે ચમચીથી જમવાનું, સ્પૂન એટલે સ્પૂન ટુ ઈટ, ચમચીથી જમવાનું, અને પોતાની વ્હીલચેર હેન્ડલ કરવાનું એટલે પોતાની વ્હીલચેરને કંટ્રોલ કરવાનું એને શીખી લીધું. એ ધીમે ધીમે જ્યારે ઉંમર થાય એટલે આવા લોકો છે પોતાની રીતે થોડું થોડું કામ જાતે કરવાનું એ શીખી લેતા હોય છે. રેસમાં પણ આ બે વસ્તુ શીખી ગઈ હતી. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. એ એક સ્પેશિયલ ક્લાસીસમાં જતી હતી, લર્નિંગ સેન્ટરમાં જતી. શી વોઝ ગિવન અ સ્પીચ થેરેપી ધેર. ત્યાં તેને એક સ્પીચ થેરેપી પણ દેવામાં આવતી હતી. શી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝ. ત્યાં એને થોડા ઘણા સબ્જેક્ટ એટલે કે થોડા ઘણા વિષયો અને થોડી ઘણી એક્સરસાઇઝ પણ શીખવવામાં આવતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને બહુ એકલું એકલું લાગતું. શી હેડ નો ફ્રેન્ડ્સ. તેને કોઈ મિત્રો નહોતા, કારણ કે બધા મિત્રો છે એ ધીમે ધીમે ભણવા તરફ નિવાળે છે, એટલે આ છોકરીને બિચારીને એકલું લાગતું. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. આજુબાજુના બધા છોકરાઓને એના જેવડા જે કંઈ પણ બીજા બધા બાળકો હતા એ પોતાની ગેમ્સમાં અને પોતાના સ્કૂલમાં અને બિઝી હતા. આના ઉપર બહુ ઓછા લોકોનું ધ્યાન જતું. રેશમાઝ ફેવરિટ પાસ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ. રેશમાને ગમતું શું? તો કે એનો ફેવરિટ પાસ્ટ ટાઈમ શું કરે? તો કે કાં તો છોકરાઓને શેરીમાં રમતા જોવે અથવા તો પાર્કમાં બારે રમતા જોવે, એ એનો ફેવરિટ પાસ્ટ ટાઈમ હતો, એને જોઈને મજા આવતી. નાવ ધ વાઇન્ડ બીકમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકમ ડીમ. પાછા આપણે આવી જાય સિચ્યુએશનમાં. શું હતું? તો કે એકદમ પવન ફૂંકાતો હતો. મમ્મી એવા જ નહીં કહ્યું કે રેશમા તો અંદર આવી જા, ન તો શરદી થઈ જશે. રેશમા એમ કીધું કે મમ્મી 5 મિનિટ. શું થયું હવે? તો કે ધીમે ધીમે પવન વધારે સ્ટ્રોંગ બનતો ગયો, વધારે મજબૂત બનતો ગયો, વધારે પવન ફૂંકાતો ગયો. એન્ડ લાઇટ બીકમ ડીમ, અને પ્રકાશ થઈ ધીમે ધીમે ઝાંખો થવા માંડ્યો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન ધેર ગેમ. છોકરાઓના આનાથી કંઈ ફેર પડતો નથી, એ લોકો પોતાની ગેમ રમે છે. દે વર કિકિંગ ધ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મુવમેન્ટ ઓફ ધ બોલ. તરત જ એક મોટા લાલ દડાને એ લોકોએ કિક મારી, લાત મારી, અને પછી એક્સાઇટમેન્ટમાં ચીસો મારી મારીને કૂદવા લાગ્યા. સડનલી ધેર વોઝ અનધર બોલ કમિંગ ફ્રોમ ધ અમોંગ ધ પ્લેયર્સ. અચાનકથી એક બીજો દડો છે છોકરાઓ પાસે આવ્યો, બ્રાઉન વન. એનો કલર કેવો હતો? બ્રાઉન કલરનો હતો. ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોય શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. છોકરીઓ એકદમ ચીસો પાડવા માંડી, બીકને માર્યા. બરાબર, જે નાનકડા બાળકો રમતા હતા એમાં જે છોકરીઓ હતી એકદમ ચીસો નાખો માંડી, અને છોકરાઓ તો એના લેવલ જેટલો અવાજ નીકળતો હતો એટલો અવાજ નાખીને ચીસો પાડી. અ બ્રેવ બોય બેન્ડ ડાઉન એન્ડ ટચ ધ ન્યૂ બોલ. એક એમાંથી એક બહાદુર છોકરો હોય, એક હોશિયાર છોકરો હોય, એમાંથી એક બહાદુર છોકરાએ નીચે નમીને એક નવો બોલને ટચ કર્યો. ઇટ સડન ફ્લેપ્ડ એન્ડ ઇટ વિંગ્સ. શું છે? એન્ડ ફ્લ્યુ અપ. જેવો ટચ કર્યો ને એમાંથી અચાનકથી પાંખો નીકળે ને એ ઉડવા માંડ્યું. એટલે એ શું હતું? એક પક્ષી હતું. બરાબર, એ આમ સુકડાઈને એક બોલ બનીને પડ્યું નીચે. એટલે જેવો છોકરાએ ટચ કર્યો એનાથી અંદરથી શું નીકળી? પાંખો નીકળે ને ઉડી. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. હજી તો રેશમા આવું બધું જોવે છે અને હજી કંઈક સમજાય. ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. એ નવો દડો જે છે એ ક્યાં આવી ગયો? એના ખોડામાં આવી ગયો. ચિલ્ડ્રન વેવડ એટ રેશમેન કન્ટિન્યુ વિથ ધ ગેમ. છોકરાઓએ રેશમાને જોઈ અને આગેથી એમ હાઈ કર્યું અને પાછો પોતાની ગેમ રમવા માંડ્યા. રેશમા ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ, શાઉટ એટ ધ મધર. હવે મમ્મીએ રાડ નાખી કે રેશમા હવે બહુ થઈ જતું ઘરમાં અંદર આવતી રહે. એન્ડ કમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. અને હવે પોતે જ આવ્યા બાલ્કનીમાં, ચાલો હું મારી દીકરીને છે એ ઘરમાં લઈ જાઉં. બટ શી શો સમ મુવમેન્ટ ઇન રેશમાઝ ધેપ. ત્યાં તેણે જોયું કે રેશમાના ખોળામાં કંઈક હલનચલન થાય છે. હર ફેન્ટ ક્રેક્સ. વોટ ઇઝ ધીસ સિક્રેટ. તરત જ એને બીક લાગી અને તરત જ એને ચીસ મારી કે આ શું છે. રેશમા શું જવાબ આપે? જો આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઈવ.
મને ખબર નથી, આ તો જરા હમણાં જ આવ્યું છે. સી વોઝ રેશમા વોઝ પઝલ્ડ, એ મૂંઝવણ મૂંઝાઈ ગઈ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય, આ ક્યાંથી આવ્યું છે, આકાશમાંથી આવ્યું છે. શી શોવડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટેન્ડ આઈઝ, ડરી ગયેલી આંખો વડે એને પોતાના હાથેથી એ દડાનો રસ્તો બતાવ્યો. મમ્મી આ તો માંથી આવ્યું, સ્કાયમાંથી આવ્યું. મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન થ્રુ ધ રૂમ. નાઉ ધે શો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ. તરત જ એના મમ્મીએ છે વ્હીલચેર ને રૂમમાં લઈ ગયા અને એને જોયું તો એક પક્ષી હતું અને એક મોટી ચાંચ વાળું પક્ષી છે એની પાસે હતું. ફ્રોમ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ્સ ધે હેવ ફાઉન્ડ આઉટ ઇટ વોઝ અ ડક, અ શેલ્ટર ડક. બરાબર, સલીમ અલીની બુક ઇન્ડિયન બર્ડ. હવે સલીમ અલી છે મોટા પક્ષી વિદ્વાન હતા, એને એક બુક લખી ઇન્ડિયન બર્ડ્સ. આ ઇન્ડિયન બર્ડ્સ ની બુક માંથી એને ખબર પડી કે આ એક પ્રકારનું બચક છે જેનું નામ છે શેલ્ટર ડક. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઈક અ સોલ, પાવડો હોય એવડી જ એક પોડી એની ચાંચ હતી. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ વ્હાઈટ એન્ડ બ્રાઉન ફેધર્સ, એના બ્લુ કલરના, આછા બ્લુ કલરના સફેદ અને બ્રાઉન કલરના એના પીછા હતા. એટ ધ મોમેન્ટ ઇટ લુક્ડ એક્ઝોસ્ટેડ, અત્યારે એકદમ થાકી ગયેલું અથવા તો એકદમ બી ગયેલું હોય એવું લાગતું હતું, ડરી ગયેલું એ લાગતું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણ્યા ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, એમાંથી એક ફ્રેન્ડ, અજાણું ફ્રેન્ડ જેને આપણે ખબર પડે છે છેલ્લે છેલ્લે કે એક ડક નામનું પક્ષી છે, એક બતક છે, એ ઉડતા ઉડતા અચાનકથી છોકરાઓ રમતા હોય છે ત્યાં આવી પડે છે અને અહીંયાથી સીધે સીધું રેશમાના ખોળામાં આવી જાય છે. રેશમા કે જે એક સ્પેસિફિક છોકરી હોય છે જે પોતે હાથ પગ નથી ચલાવી શકતી, એના ખોળામાં એ બતક આવી જાય છે અને રેશમાની જિંદગી કેવી રીતે બદલાઈ જાય છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. અત્યારે આપણે એ ખબર પડી ગઈ કે એ હવે ડક છે, હવે ડકને કેવી રીતે એ લોકો સાર સંભાળ કરે છે કે ઉડાડી દે છે, અને વિદ્યાર્થી મિત્રો રેશમાની જિંદગી છે એ બદલાવાની છે. એટલે આ લેક્ચર પછીનો લેક્ચર છે એ ખૂબ જ આઈએમપી છે, એમાં આપણે આ ચેપ્ટર પૂરું કરશું. તો આ લેક્ચર છે બધાએ ખાસ જોવાનો છે, નાઇન્થ સ્ટાન્ડર્ડના ઇંગ્લિશનો આ લેક્ચર છે. એટલે જે લોકો નાઇન્થ સ્ટાન્ડર્ડમાં છે એ લોકોને ખૂબ જ આઈએમપી છે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગલી મસ્ત સ્ટોરી છે એ પૂરી કરશું અને આના ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરશું. તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ.